હલો જી, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ. આજે છે 10 નવેમ્બર અને 10 નવેમ્બર 2022ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. તો મિત્રો ટોપિક પર આવીએ, ચાલુ કરીએ. 10 નવેમ્બર 2022 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ, રેડિયોગ્રાફીના ઘણા નેગેટિવ યુઝ પણ છે, ઘણા પોઝિટિવ યુઝ પણ છે. પોઝિટિવ યુઝ એ છે કે મેડિકલ ટેસ્ટમાં આ રેડિયોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવે છે અને એના વિશે લોકોમાં જાગૃતતા ફેલાવવા વિશ્વ રેડિયોગ્રાફી દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે 8 નવેમ્બરના રોજ. તો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ, 8 નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ, 7 નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ અને શિશુ સંરક્ષણ દિવસ, 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃતતા દિવસ, 3 નવેમ્બરે રાજારાજ ચોલની જયંતિ મનાવવામાં આવે છે ને મિત્રો, 1 નવેમ્બરે વિશ્વ શાકાહારી દિવસ અને 7 ભારતીય રાજ્ય, યાદ રાખજો 7 ભારતીય રાજ્ય છે, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢનો સ્થાપના દિવસ 1 નવેમ્બરે મનાવવામાં આવે છે. તમામ ડેસ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ. નેક્સ્ટ, હાલમાં ઓક્ટોબર મહિના માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ કોણ બન્યા છે? તો પણ વાત થઈ છે ઓક્ટોબર મંથ માટે આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, હાલમાં જે T20 વર્લ્ડ કપ ચાલી રહ્યું છે એનું સંચાલન પણ આઈસીસી કરી રહ્યું છે. તો ફ્રેન્ડ, વાત થઈ છે ઓક્ટોબર મહિના માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે વિરાટ કોહલી અને નિદા ડાર. બરાબર, વિરાટ કોહલી અને નિદા ડાર. વિરાટ કોહલી ભારતના પુરુષ ખેલાડી છે, નિદા ડાર પાકિસ્તાનની મહિલા ખેલાડી છે. મિત્રો વાત થઈ છે ઓક્ટોબર મહિનાની. વાત કરીએ સપ્ટેમ્બર મહિનાની, તો સપ્ટેમ્બર મહિના માટે મોહમ્મદ રિઝવાન પાકિસ્તાનના એ પુરુષ ખેલાડી બન્યા હતા આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ, અને હરમનપ્રીત કૌર જે ભારતની હતી મહિલા બની હતી. તો બે મંથના તમને કહી દીધા છે. વાત કરીએ આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. ફ્રેન્ડ, આઈસીસીની સ્થાપના 1909માં થાય છે. બરાબર, 1909માં થાય છે. એનું હેડક્વાર્ટર દુબઈ ખાતે આવેલું છે. એના ચેરમેન છે હાલમાં ગ્રેગ બાર્કલે. ફ્રેન્ડ, જેવી રીતના આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટનું સંચાલન કરે, તો ભારતમાં બીસીસીઆઈ, બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા, તો હાલમાં બીસીસીઆઈના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો એ બન્યા છે રોજર બિન્ની. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ્સ. એના પછી હાલમાં મોહમ્મદ માંકડનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ફ્રેન્ડ, મોહમ્મદ માંકડનું એમના હાલમાં નિધન થયું છે. તેઓ લેખક હતા, ગુજરાતી ભાષાના સર્જક અને કટાર લેખક મોહમ્મદ માંકડનું હાલમાં ગાંધીનગર ખાતે 94 વર્ષની ઉંમરે નિધન થયું છે. મોહમ્મદ માંકડ ગુજરાતી સાહિત્ય અકાદમી એટલે કે ગુજરાત સાહિત્ય એકેડમીના પ્રથમ ચેરમેન હતા 1982 થી 1992 સુધી. વર્ષ 2007માં મોહમ્મદ માંકડને રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં એમનું નિધન થયું છે. નેક્સ્ટ, હાલમાં માલાબાર એક્સરસાઇઝ 2022 ક્યાં શરૂ થઈ? તો ફ્રેન્ડ, વાત થઈ છે માલાબાર એક્સરસાઇઝ. બરાબર, તો એ શરૂ થઈ છે હાલમાં જાપાન ખાતે. હવે પ્રશ્ન એ છે કે આ એક્સરસાઇઝમાં ભાગ કોણ લે છે? તો ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા, આ 4 દેશની નૌસેના માલાબાર એક્સરસાઇઝમાં ભાગ લે છે. કયા કયા દેશ? ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા, 4 દેશની નૌસેના મિત્રો માલાબાર એક્સરસાઇઝ 2022માં ભાગ લે છે. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તલાટી વન રક્ષક માટે એક્ઝામ ટુડેનું 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક્સ, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેક, બદલેલા ભારત ગુજરાત વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર જેવી ટોટલ 30 કરંટ અફેર્સની પીડીએફ, 8 થી 9 હજાર પ્રશ્નો. પીડીએફ માટે માત્ર 250 રૂપિયા. 9510411969 અંતર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો. આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો 250 રૂપિયામાં 9000થી વધારે કરંટ અફેર્સ છે, પૂરા 1 વર્ષનું કરંટ અફેર્સ, ને ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. નેક્સ્ટ, હાલમાં ફોર્બ્સની 20 એશિયાઈ મહિલા ઉદ્યમીઓની લિસ્ટમાં કેટલા ભારતીયોને સામેલ કરાઈ છે? હવે ફોર્બ્સ જે છે મિત્રો, ફોર્બ્સ જે પોતાની રેન્કિંગ માટે પ્રખ્યાત છે, એણે 20 એશિયાઈ મહિલા ઉદ્યોગપતિ અથવા તો જે ઉદ્યમી એટલે કે જે કોઈ બિઝનેસ કરતા હોય, જે સીઈઓ પણ હોઈ શકે, ફાઉન્ડર પણ હોઈ શકે, તો એવી
મહિલાઓની લિસ્ટ બહાર પાડી છે, 20 એશિયાઈ મહિલાઓની લિસ્ટ બહાર પાડી છે, અને એમાં 3 ભારતીય મહિલાઓને સામેલ કરવામાં આવી છે. 3 ભારતીય મહિલાઓને પણ સામેલ કરવામાં આવી છે. બરાબર, મહિલા સશક્તિકરણ થઈ રહ્યું છે ભારતમાં પણ. હવે આ પ્રશ્ન એ છે કે આ 3 મહિલાઓ કોણ કોણ છે? તો મિત્રો, એક છે સોમા મોન્ડલ. શું નામ છે? સોમા મોન્ડલ. એ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડની ચેરપર્સન છે હાલમાં. બીજી છે નમિતા થાપર. નમિતા થાપર એમક્યોર ફાર્માની ચેરપર્સન છે. અને ત્રીજી છે હોનાસા કન્ઝ્યુમરની ગઝલ અલગ. બરાબર, તો 3 મહિલા થઈ ગઈ, સોમા મોન્ડલ, નમિતા થાપર અને ગઝલ અલગ. એ 20 એશિયાઈ મહિલા ઉદ્યમીઓની ફોર્બ્સની લિસ્ટમાં સામેલ થઈ છે. બરાબર, 3 ભારતીય છે. એશિયા હાલમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડ ક્યાં આસિયાન ભારત સ્મારક શિખર સંમેલનમાં ભારતનું નેતૃત્વ કરશે? તો આસિયાન ભારત સ્મારક શિખર સંમેલન, બરાબર, એ ક્યાં? તો મિત્રો, એ રાઈટ આન્સર છે એમાં કંબોડિયા ખાતે. કંબોડિયામાં દુનિયાનો સૌથી મોટો હિન્દુ મંદિર પણ આવેલું છે, એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આસિયાન, તમારા મગજમાં પ્રશ્ન થતો હશે કે સાહેબ આસિયાન શું છે? તો મિત્રો, આસિયાનનું પૂરું નામ છે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ. સમજી ગયા? એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ આસિયાનનું પૂરું નામ છે. મિત્રો, વાત થઈ છે કંબોડિયાની, તો કંબોડિયાનું કેપિટલ શું છે? તો મિત્રો, એ છે નોમ ફેંગ. બરાબર, હવે એની સ્પેલિંગ શું છે? તો PHNOM એને નોમ તરીકે ઇંગ્લિશમાં બોલવામાં આવે છે, અને PENH એટલે કે પેન. બરાબર, આ એનું કેપિટલ છે. થોડું અઘરું છે, ગૂગલ કરી લેજો, સમજમાં નહીં આવતું હોય તો. કંબોડિયાનું કરન્સી છે મિત્રો રિયાલ, અને પીએમ છે હુન સેન. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એના પછી હાલમાં સ્કેચર્સ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો ફ્રેન્ડ, સ્કેચર્સ ઇન્ડિયા, બરાબર, શું છે સ્કેચર્સ ઇન્ડિયા? તો એક ફૂટવેર કંપની છે. ફૂટવેર, બૂટ, ચપ્પલ, બરાબર, જે પણ હોય સેન્ડલ્સ, ફૂટવેર કંપની છે સ્કેચર્સ ઇન્ડિયા. એના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે કૃતિ સેનન, અભિનેત્રી કૃતિ સેનન. હવે મિત્રો, બ્રાન્ડ એમ્બેસેડરની વાત થઈ તો આપણા સૌરવ ગાંગુલી બંધન બેંકના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે હાલમાં. અમિતાભ બચ્ચન ઓમારા ડેટ્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. નેત્રહીન જે બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ થાય છે એના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે યુવરાજ સિંઘ. ફાયર બોલ્ટના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે વિજય દેવરકોંડા. પિન્ટોલાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે સૂર્યકુમાર યાદવ. બોરોપ્લસ ક્રીમના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે અક્ષય કુમાર. ફિફા 2022માં રણવીર સિંઘ ભારતના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, પ્રમુખ એડટેક કંપની બાયજુસના એજ્યુકેશન ફોર ઓલ પહેલના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે લિયોનલ મેસી, ફૂટબોલર છે. નેક્સ્ટ, હાલમાં વિધિ આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો ફ્રેન્ડ, વિધિ આયોગ એટલે કે લો કમિશન ઓફ ઇન્ડિયા. લો કમિશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ બન્યા છે હાલમાં ઋતુરાજ અવસ્થી. ઋતુરાજ અવસ્થી કર્ણાટક હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ છે, અને હાલમાં વિધિ આયોગ એટલે કે લો કમિશનના અધ્યક્ષ બન્યા છે. મિત્રો, હાલમાં કિશોર રેડ્ડી 2022-23માં ભારત શ્રીલંકા સોસાયટીના અધ્યક્ષ બન્યા છે. કેવી કામત 5 વર્ષ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્વતંત્ર નિદેશક બન્યા છે. BPCLના MD બન્યા છે VR કૃષ્ણ ગુપ્તા, અને EESLના CEO બન્યા છે વિશાલ કપૂર. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ, હાલમાં ચર્ચામાં રહેલ ડોની પોલો એરપોર્ટ ક્યાં આવેલું છે? હાલમાં ચર્ચામાં રહેલ ડોની પોલો એરપોર્ટ મિત્રો એ આવેલું છે ઈટાનગર ખાતે. બરાબર, ડોની પોલો એરપોર્ટ ઈટાનગર. ઈટાનગર અરુણાચલ પ્રદેશનું પાટનગર છે. હવે ચર્ચામાં શા માટે છે? તો હાલમાં કેન્દ્રીય કેબિનેટે હોલોંગી ઈટાનગર ખાતેના ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું નામ બદલીને ડોની પોલો એરપોર્ટ રાખ્યું છે. આમાં ડોનીનો મતલબ થાય છે સૂર્ય, અને પોલોનો મતલબ થાય છે ચંદ્ર. તો મિત્રો, આનું નામ છે ડોની પોલો એરપોર્ટ, ઈટાનગર ખાતે આવેલું છે. આ એક ગ્રીન ફિલ્ડ એરપોર્ટ છે. નેક્સ્ટ, હાલમાં ભારતીય જહાજોએ ક્યાં 70મા આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂમાં ભાગ લીધો છે? તો ભારતના 2 જહાજ. કેટલા 2 જહાજ? એક છે શિવાલિક અને બીજું છે કામોરેરા. બરાબર, કામોરેરા, આ બંને જહાજ શિવાલિક અને કામોરેરા, આ બંને જહાજે હાલમાં જાપાનમાં 70મા આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂમાં ભાગ લીધો છે. પણ વાત કરીએ જાપાનની, તો જાપાનનું કેપિટલ છે
ટોક્યો, જાપાની કરન્સી છે જાપાની યેન, અને પીએમ છે ફુમિયો કિશિદા. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ. વાત થઈ છે જાપાનની, તો હાલમાં જાપાને નિહોન્સુ માટે જીઆઈ ટેગ માટે એપ્લાય કર્યું છે ભારત સરકાર પાસે. બરાબર, જાપાનને ગર્ભવતી મહિલાઓના પુનઃવિવાહથી પ્રતિબંધ હટાવી દીધો છે. જાપાન અને ભારતની નૌસેના વચ્ચે જીમેક્સ 2022 યુદ્ધ અભ્યાસ થયો. જાપાન પહેલી વખત નાટો શિખર સંમેલનમાં ભાગ લીધું. જાપાનમાં સમલૈંગિક કપલ માટે સાજેદારી પ્રમાણપત્ર યોજના શરૂ થઈ છે. નેશિયાલમાં કોને આંતરરાષ્ટ્રીય કન્નડ રત્ન પુરસ્કાર આપવામાં આવશે? તો પણ આંતરરાષ્ટ્રીય કન્નડ રત્ન પુરસ્કાર આપવામાં આવશે હાલમાં વાયકેસી વાડિયાર, એમનું પૂરું નામ છે યદુવીર કૃષ્ણરાજ ચામરાજ વાડિયાર. શું છે? યદુવીર કૃષ્ણરાજ ચામરાજ વાડિયાર એમનું પૂરું નામ છે મિત્રો. એ રાજ પરિવારના, શાહી રાજ પરિવારના સદસ્ય છે. એમને આંતરરાષ્ટ્રીય કન્નડ રત્ન પુરસ્કાર આપવામાં આવશે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ. નેક્સ્ટ, હાલમાં કયા રાજ્યની સરકારે ટોફી કાર્યક્રમ શરૂ કર્યો છે? ટોફી મગજમાં ક્લિક થયું હશે આ ટોફી શું છે. તો ફ્રેન્ડ, ટોફી એટલે કે ટ્રીસ આઉટસાઇડ ફોરેસ્ટ ઇન ઇન્ડિયા. ઇટ મીન્સ ધેટ કે જે જંગલ હોય છે, જંગલની બીજી બાજુ, જંગલ જ્યાં ટ્રીસ નથી, જંગલની બહારની સાઈડે પણ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. તો ટ્રીસ આઉટસાઇડ ફોરેસ્ટ ઇન ઇન્ડિયા આ કાર્યક્રમ શરૂ કર્યો છે હાલમાં હરિયાણા સરકારે. મિત્રો, વાત થઈ છે હરિયાણાની, તો હરિયાણાના સીએમ કોણ છે? મનોહરલાલ ખટ્ટર. હરિયાણાના રાજ્યપાલ કોણ છે હાલમાં? બંડારૂ દત્તાત્રેય. અને કેપિટલ છે મિત્રો ચંડીગઢ. હાલમાં હરિયાણાના મુખ્યમંત્રીએ ઈ ઓફાર પોર્ટલ અને સીએમ ડેશબોર્ડ લોન્ચ કર્યો છે. હરિયાણા સરકારે જે પાળેલા કૂતરા હોય છે એમનું પણ રજિસ્ટ્રેશન અનિવાર્ય કર્યું છે, એટલે કમ્પલસરી કર્યું છે. સામાજિક, આર્થિક, રાજનીતિક ન્યાયમાં હરિયાણા શ્રેષ્ઠ રાજ્ય જાહેર થયો છે. પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ 2022માં હરિયાણા ટોપ પર રહ્યું છે. નેક્સ્ટ, હાલમાં 53મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં આયોજિત થશે? તો 53મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એનું આયોજન થશે ગોવા ખાતે. જીવનમાં મોકો મળે તો ગોવા ફરીને આવજો, ખૂબ જ સારી જગ્યા છે ગોવા. હવે મિત્રો, આ જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ જે છે, ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ, આમાં કન્ટ્રી ઓફ ફોકસ તરીકે જે દેશ છે એ છે ફ્રાન્સ. ફ્રાન્સને કન્ટ્રી ઓફ ફોકસ તરીકે પસંદગી કરવામાં આવી છે. વાત થઈ છે મિત્રો ગોવાની, તો ગોવાના સીએમ કોણ છે હાલમાં? પ્રમોદ સાવંત. ગોવાના રાજ્યપાલ છે પીએસ શ્રીધરન પિલ્લઈ. અને ગોવાનું કેપિટલ છે પણજી. ગોવામાં સારા સારા બીચ આવેલા છે. બરાબર, અને જે લોકો મોસોકના શોખીન હોય તેમના માટે તો ગોવા જન્નત છે. ગોવા સરકારમાં હર ઘર જળ પ્રમાણ પ્રાપ્ત મેળવવાવાળો પહેલો રાજ્ય ગોવા બન્યો છે. હાલમાં સાઓ જોવાઓ ફેસ્ટિવલ ગોવામાં મનાવવામાં આવ્યું. ઓક્ટોબર 2023માં 37મા નેશનલ ગેમ્સનું આયોજન ગોવામાં થશે. 36માનું ગુજરાતમાં થયું હતું અને 2023માં 37મા નેશનલ ગેમ્સનું આયોજન ગોવામાં થશે. એશિયા પ્રશાંત સંમેલનની મેજબાની હાલમાં ગોવાએ કરી છે, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. એના પછી હાલમાં ઉત્તર પ્રદેશ સરકારે મથુરા વૃંદાવનને ક્યાં સુધી કાર્બન ન્યુટ્રલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની જાહેરાત કરી છે. યુપી સરકારે મથુરા વૃંદાવનને એક ટુરિસ્ટ પોઈન્ટ છે, બરાબર, ધાર્મિક સ્થળ છે, સનાતન ધર્મનો સૌથી મોટા ધાર્મિક સ્થળોમાં નામ છે મથુરા અને વૃંદાવનનો. ભગવાન શ્રી કૃષ્ણનો ત્યાં જન્મ થયો હતો. તો મિત્રો, ત્યાં પણ એક કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. બરાબર, તો વૃંદાવનને ક્યાર સુધી કાર્બન ન્યુટ્રલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની જાહેરાત કરાઈ છે? તો રાઈટ આન્સર શું છે આમાં? 2041 સુધીમાં. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના એમણે જાહેરાત કરી છે. યુપીના રાજ્યપાલ છે મિત્રો આપણા આનંદીબેન પટેલ. આનંદી ફોઈ ગુજરાતના છે એટલે યાદ રાખવાનું છે. એના પછી હાલમાં કયું મંત્રાલય? ફ્રેન્ડ, આ પ્રશ્ન વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે મારાથી ગયાકાલે ભૂલ થઈ ગઈ હતી. ભૂલ બદલ સોરી. બરાબર, ભૂલ થઈ જાય છે, માણસથી જ ભૂલ થાય છે. તો આ પ્રશ્નનો જવાબ મારાથી ખોટું અપાઈ ગયું હતું, તો એટલે આપણે ફરીથી આ પ્રશ્ન લઈને આવ્યા છે કે કયું મંત્રાલય 2.92 મિલિયન લોકો સાથે વિશ્વનું સૌથી મોટું રોજગાર આપનાર મંત્રાલય બન્યું છે? તો મિત્રો, એ છે સંરક્ષણ મંત્રાલય. ભારતનું હાલમાં સંરક્ષણ મંત્રાલય 2.92 મિલિયન લોકોને રોજગાર આપી રહ્યું છે અને એવું કરનાર તે વિશ્વનું સૌથી મોટું જે છે એ રોજગાર આપનાર
બની ગયું છે. તો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો આ પ્રશ્ન. સંરક્ષણ મંત્રાલય એટલે કે રક્ષા મંત્રાલય એટલે કે ડિફેન્સ મિનિસ્ટ્રી. કોણ છે હાલમાં રક્ષામંત્રી? રાજનાથસિંહ. તો આ થોડુંક સુધારી લેજો, ભૂલ બદલ માફ કરજો. નેક્સ્ટ છે હાલમાં જીએસએમએ ના ઉપાધ્યક્ષ કોણ બન્યા છે? તો ફ્રેન્ડ જીએસએમએ ના ઉપાધ્યક્ષ બન્યા છે હાલમાં ગોપાલ વિઠ્ઠલ. કોણ બન્યા છે? ગોપાલ વિઠ્ઠલ. જીએસએમએ નું પૂરું નામ છે ગ્લોબલ સિસ્ટમ્સ ઓફ મોબાઈલ કમ્યુનિકેશન એસોસિએશન. શું નામ છે? જીએસએમએ ગ્લોબલ સિસ્ટમ્સ ઓફ મોબાઈલ કમ્યુનિકેશન એસોસિએશન એનું પૂરું નામ છે. ગોપાલ વિઠ્ઠલ એના ઉપાધ્યક્ષ બન્યા છે. નેક્સ્ટ હાલમાં 8 દિવસીય પ્રખ્યાત પુષ્કર મેળો ક્યાં શરૂ થયું? તો 8 દિવસીય, બરાબર 8 દિવસ ચાલશે આ પુષ્કર મેળો. તમને બધાને ખ્યાલ હશે કે રાજસ્થાનના પુષ્કર ખાતે આવેલું છે આ મેળો. અને પુષ્કરમાં આ મેળાને પશુ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. 8 દિવસીય પ્રખ્યાત પુષ્કર મેળો રાજસ્થાનમાં શરૂ થયું છે. પુષ્કર જ્યાં બ્રહ્મા ટેમ્પલ ફેમસ છે, પુષ્કર સરોવર ફેમસ છે મિત્રો, વિદેશી ટુરિસ્ટ ઘણા આવે છે. અને અજમેર જિલ્લામાં આવેલું છે આ પુષ્કર. નેક્સ્ટ હાલમાં કોણે પૂરના પૂર્વાનુમાન માટે ફ્લડ હબ નામનો મંચ લોન્ચ કર્યો? ફ્લડ હબ નામનો મંચ કોણે લોન્ચ કર્યો? તો જે પૂર આવે છે મિત્રો, તો એ પૂરને પૂર આવે એના પહેલાં જ પબ્લિકને સરકારને ખબર પડી જાય, જેથી કરીને જાન માલ અને વેપાર જે ધંધો છે એ બધાનું નુકસાન નહીં થઈ, એના માટે ફ્લડ હબ નામનો મંચ લોન્ચ કર્યું છે ગૂગલે. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. ગૂગલના સીઈઓ કોણ છે હાલમાં? સુંદર પિચાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો. આપણે રિવિઝન કરીએ. 19/11/2022 ક્વેશ્ચન નંબર 1 હતું. હાલમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો રાઇટ આન્સર હતો મિત્રો 7 નવેમ્બરે. નેક્સ્ટ હતું હાલમાં કોણે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે અવસર રથનો પ્રારંભ કર્યો? પી ભારતીએ. હાલમાં પ્રમોદ ભગતે BMW પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો એ જીત્યો હતો ગોલ્ડ મેડલ, બરાબર. પ્રમોદ ભગતે ગોલ્ડ મેડલ જીત્યો. નેક્સ્ટ હતું હાલમાં ઓક્ટોબર મહિનામાં ભારતનો સૌથી વધુ તેલ કયા દેશે સપ્લાય કર્યું? તો રશિયા રાઇટ આન્સર હતું. હાલમાં કઈ ટીમે પહેલી વખત સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2022 જીતી? મુંબઈ રાઇટ આન્સર હતું. હાલમાં એશિયાઈ હોકી મહાસંઘના અધ્યક્ષ કોણ બન્યા? તૈયબ ઇકરામ. હાલમાં ભારતના કયા શહેરમાં મિશન ઓન પેડિયાટ્રિક રેર જેનેટિક ડિસઓર્ડર્સની શરૂઆત થઈ? હૈદરાબાદ ખાતે. 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં કયા દેશના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ બનશે? સોરી, તો મેરો રાઇટ આન્સર હતો આમાં ગુયાના. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉક્ટર મોહમ્મદ ઇરફાન અલી. મિત્રો આ અહીંયા બી ક્લિયર કરી દઉં કે ગઈકાલે મારાથી 1915ની જગ્યાએ 2015 બોલાઈ ગયું. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 9 જાન્યુઆરી 1915ના રોજ આવ્યા હતા અને તેમની યાદમાં જ આ પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ. તો 1915 રાઇટ આન્સર હતું. હાલમાં એક કેલેન્ડર વર્ષમાં 1000 રન T20 ઇન્ટરનેશનલ રન બનાવવાવાળા ભારતીય ખેલાડી સૂર્યકુમાર યાદવ. હાલમાં ક્યાં પીએમ મોદીની ઉપલબ્ધિ અને વિરાસત પર લખાયેલા 2 પુસ્તકોનું વિમોચન થયું? દુબઈ ખાતે. હાલમાં રાઇઝિંગ સન વોટર ફેસ્ટ 2022નું સમાપન ક્યાં થયું? મેઘાલય ખાતે. હાલમાં કોના દ્વારા બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ ઇન્ટરસેપ્ટર AD-1 મિસાઇલના ફેઝ 2નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? DRDO. હાલમાં સેના કમાન્ડરોનું સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું? ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં શિક્ષણ મંત્રાલયે ક્યારે જનજાતીય ગૌરવ દિવસ મનાવવાની જાહેરાત કરી? 15 નવેમ્બરે. હાલમાં રાષ્ટ્રીય સ્મારક પ્રાધિકરણના અધ્યક્ષ કોણ બન્યા છે? કિશોર કુમાર બાસા. હાલમાં દુનિયાની પહેલી વૈદિક ઘડિયાળ ક્યાં લગાડવામાં આવશે? તો ઉજ્જૈન ખાતે. હાલમાં કયા રાજ્યને શ્રેષ્ઠ સાર્વજનિક ટ્રાન્સપોર્ટેશન માટે કેન્દ્ર સરકારનો પુરસ્કાર મળ્યો? તો કેરળ રાજ્યને. તો ફ્રેન્ડ આ હતા આજના રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં UIDAI એ યુઝર્સની સુવિધા માટે કયો ચેટબોટ લોન્ચ કર્યો? તો આધાર મિત્ર રાઇટ આન્સર હતો. ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં ભારતે ક્યાં વર્લ્ડ ટ્રેવલ માર્કેટ 2022માં ભાગ લીધો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. ફ્રેન્ડ્સ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ. Ugh.